नमस्कार विद्यार्थी मित्रों, घरे बैठा शिक्षण ऑनलाइन एजुकेशन चैनल में आप सब कोई विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। आप सर्वे विद्यार्थी मित्रों ने मारा प्रेम पूर्वक ना जय श्री स्वामीनारायण। आज ना वीडियो लेक्चर नी आपणे शुरुआत करिए। आज धोरण 12 कॉमर्स विषय अर्थशास्त्र पाठ नंबर 2 वृद्धि अने विकासना निर्देशको जेमा प्रश्न नु नाम छे राष्ट्रीय आवक नो वृद्धि दर समझावो। विद्यार्थी मित्रों, आखो प्रश्न तमने त्रण गुण माटे खूब मोस्ट आईएमपी कही शकाय। प्रश्ननी शुरुआत करता पहला प्रश्नना नामने समझवानो आपणे प्रयत्न करिए के राष्ट्रीय आवक एटले शुं। तो अहींया बहु सरस रीते व्याख्या आपेली छे के राष्ट्रीय आवक इज इक्वल टू देशनी कुल आवक। एटले के देशनी जे एक वर्ष दरमियान देशमां जेटली पण आवक थाय छे ए बधी एटले आपणे एने शुं कहीशुं राष्ट्रीय आवक। तमारी समझण खातर विद्यार्थी मित्रों तमने एक वात जणावुं के भारतीय अर्थतंत्र त्रण क्षेत्र साथे जोडायेलुं छे। एक प्राथमिक एटले के खेती, उद्योग अने सेवा, आ त्रणेय क्षेत्रोनी अंदर एक वर्ष दरमियान जेटली पण आवक थाय छे ए बधी ज आवक एटले देशनी राष्ट्रीय आवक। आगळ आ राष्ट्रीय आवकमां सतत जो लांबा समय सुधी वधारो थतो होय तो एनो मतलब आर्थिक विकासमां पण शुं थाय छे वधारो। એટલે સીધી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે રાષ્ટ્રીય આવક જો પ્લસ થશે ઇઝ ઇક્વલ ટુ આર્થિક વિકાસ પણ શું થશે પ્લસ થશે। જો રાષ્ટ્રીય આવકમાં નીચા દરે વધારો થતો હોય તો આર્થિક વિકાસમાં પણ નીચા દરે વધારો થશે। જો રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધારો થશે તો આર્થિક વિકાસમાં પણ ઊંચા દરે વધારો થાય છે। જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો એ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ સ્થગિતતા। विद्यार्थी मित्रों अहीं उदाहरण द्वारा तमने समझावानो प्रयत्न करी स्थगितता एटले शुं तो कही शकाय। एक उदाहरण तमारुं ज आपी दऊं छुं के धारो के तमारी स्कूलनी परीक्षा छे जेमां पहेली परीक्षामां तमारे 60% आया छे, बीजी परीक्षामां पण 60% आया छे अने कदाच वार्षिक परीक्षामां पण 60% आया छे तो एनो मतलब तमे एक्जाममां केवा छो स्थगित छो, परिणाममां केवा छो स्थगित छो। कारण के वधारो पण नथी घटाडो पण नथी। એટલે જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય એ પરિસ્થિતિને આપણે શું કહીશું સ્થગિતતા, અને રાષ્ટ્રીય આવકમાં જો ઘટાડો થાય એ પરિસ્થિતિને આપણે પીછેહઠ તરીકે ઓળખીએ છીએ। એટલે કે તમારી સ્કૂલની પહેલી પરીક્ષામાં તમારે 60% આવે, બીજી પરીક્ષામાં 50% આવે અને બની શકે વાર્ષિક પરીક્ષામાં 40% આવીને ઊભા રહી જાય તો આ પરિસ્થિતિ બતાવે છે કે તમે પીછેહઠ થયા છો। તો એવી જ રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો થવાને બદલે જો ઘટાડો થાય છે એ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ પીછેહઠ। આગળ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને અહીંયા બે મુદ્દા દ્વારા સમજાવવામાં આવ્યો છે, નંબર 1 કોષ્ટકમાં રજૂઆત અને નંબર 2 એની મર્યાદા। તો નંબર 1 કોષ્ટકમાં રજૂઆત, તમારી સામે કોષ્ટક દોરેલો છે, એક બાજુ દેશ અને બીજી બાજુ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। તો દેશની અંદર નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને ભારત, નોર્વેનો વૃદ્ધિ દર 2.2, અમેરિકાનો 2.4, શ્રીલંકાનો 4.5 અને ભારતનો 7.3। તો હવે આ કોષ્ટક ઉપરથી તમે સ્વાભાવિક છે જોઈ શકો છો અને કદાચ સમજી પણ શકો છો કે નોર્વે, અમેરિકા અને શ્રીલંકા કરતા ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો વધારે છે। તો હમણાં ભણ્યા એ પ્રમાણે રાષ્ટ્રીય આવક વધારે ઇઝ ઇક્વલ ટુ આર્થિક વિકાસ પણ વધારે છે એવું કહી શકાય। બીજા મુદ્દા તરફ જઈએ છીએ એની મર્યાદા। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઘટના હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હોય એના બે પાસા હોય છે, પ્લસ અને માઇનસ। તો રાષ્ટ્રીય આવકનું પાસું બીજું છે એની મર્યાદા। તો ત્રણ મર્યાદા અંદર દર્શાવેલી છે। મર્યાદા નંબર 1, રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી। તો મુશ્કેલી શા માટે પડે છે તો 5 પરિબળો દ્વારા। કયા 5 પરિબળો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવેલા 5 પરિબળો તમે ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં ખૂબ સારી રીતે ભણી ગયા છો, તેમ છતાં આ દરેકને હું એક એક વાક્યની વ્યાખ્યામાં સમજાવવાનો તમને પ્રયત્ન કરીશ। નંબર 1 બેવડી ગણતરી। બેવડી ગણતરી એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ એક વસ્તુનું એક કરતા વધારે વખત મૂલ્ય ગણવું, જેને આપણે શું કહીશું બેવડી ગણતરી। ત્યાર પછી સ્વવપરાશની વસ્તુઓ, એટલે જે વસ્તુઓનો ઉપયોગ માનવી પોતાના જ માટે કરે છે એવી તમામ વસ્તુઓ, એટલે સ્વવપરાશની વસ્તુઓ। ત્યાર પછી ઘસારો। ઘસારો એટલે શું? તો કહી શકાય વસ્તુનો ઉપયોગ કરવાથી એના મૂલ્યમાં જે ઘટાડો થઈ જાય એ જ એનો શું છે ઘસારો। ત્યાર પછી કર ટાળો અને કર ચોરી। કરનો મતલબ છે ટેક્સ,
કેટલાક લોકો ટેક્સ ભરતા નથી અથવા તો ટેક્સમાં શું કરશે ચોરી કરશે તો આ પાંચે પરિબળો દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણને સાચી રાષ્ટ્રીય આવક મળી શકતી નથી અને સાચી આવક નથી મળતી પરિણામે આર્થિક વિકાસ પણ સાચી રીતે જાણી શકાતો નથી બીજો મુદ્દો છે વસ્તી તો પહેલું જ વાક્ય કે રાષ્ટ્રીય આવકને માપવા માટે જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ જો વસ્તીને ધ્યાનમાં નહીં લો તો સાચી આવક મળી શકશે નહીં તો આપ વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકમાં આપે જોયું હશે અને કદાચ સમજ્યા પણ હશો કે નોર્વે અમેરિકા શ્રીલંકા વિકસિત દેશો એની તુલનાએ ભારત વિકાસશીલ દેશ અને તેમ છતાંય ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે છે તો મતલબ આર્થિક વિકાસ વધારે હોય તો વિકાસ શા માટે નથી દેખાતો કારણ એ દેશમાં વસ્તી વધારે છે એટલે રાષ્ટ્રીય આવકને માપવા માટે વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ અહીંયા બહુ સરસ ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપ જોઈ શકો છો અ દેશની રાષ્ટ્રીય આવક કરતા બ દેશની રાષ્ટ્રીય આવક કેવી છે વધારે હવે રાષ્ટ્રીય આવક વધારે ઇઝ ઇક્વલ ટુ આર્થિક વિકાસ વધારે એવું ક્યારે કહી શકાય નહીં પ્રશ્ન થાય શા માટે તો કે કારણ કે બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે સાથે બ દેશની વસ્તી જો અ દેશ કરતા વધારે હશે તો બ નો ક્યારે વિકાસ થઈ શકશે નહીં શા માટે નહીં થાય કારણ કે બ દેશની આવકની સાથે વસ્તી પણ વિદ્યાર્થી મિત્રો કેવી છે વધારે છે એટલે કે વસ્તીને પણ અહીં ધ્યાનમાં લેવી જોઈએ આગળ રાષ્ટ્રીય આવકને ગણવાની જુદી જુદી પદ્ધતિઓ વિશ્વના જુદા જુદા દેશોમાં રાષ્ટ્રીય આવકને ગણવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમ કે ભારતની વાત કરીએ તો ભારતમાં ત્રણ પદ્ધતિ આવક પદ્ધતિ ખર્ચ પદ્ધતિ અને ઉત્પાદન પદ્ધતિ આ ત્રણ પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે તો હવે જુદા જુદા દેશોમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની પદ્ધતિઓ જુદી જુદી છે તો હવે તુલના કરવાનું કાર્ય અહીંયા કેવું બને છે મુશ્કેલ બને છે પરિણામે અહીં તુલના પણ થઈ શકતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ મુખ્ય મર્યાદા એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની રહેશે અપેક્ષા છે પ્રશ્નમાં ખૂબ સારી રીતે તમને સમજણ પડી જશે આની સાથે એ ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર પણ આપેલો છે કદાચ કોઈ ક્વેરી હોય ડિફિકલ્ટી હોય કોઈ મુદ્દો સમજાયો ના હોય તો આપ ફોન કરીને આપ એ વિશેની માહિતી મેળવી શકો છો આપનો દિવસ શુભ રહે મંગલકારી રહે અસ્તુ